दोरणाट विषय विज्ञान प्रकरण त्रण संश्लेषित रेसाओ अने प्लास्टिक। हवे धोरण सात में तमे भणी चुक्या छो के रेसाओ केवी रीते बने छे शुं छे, पण अहींया तमारे शुरू करता पहेला हुं तमने थोड़ुंक याद दिलावी दउं कुदरती रेसा अने कृत्रिम रेसा। हवे तमारा घरमां एवे घणा बधा कापड जे छे એ ઘણી બધી વસ્તુઓ બનેલી છે, આજુબાજુની તમારા ઘરમાં વપરાતી દરેક એવી ચીજ વસ્તુઓ છે જે કુદરતી કાપડમાંથી બનેલી છે અને કૃત્રિમ કાપડમાંથી બનેલી છે, તો એની એક યાદી બનાવો અને એનું નક્કી કરો, એક પોસ્ટર બનાવો કે ક્યાં ઘર વપરાશમાં કેટલી વસ્તુઓ વપરાય છે। હવે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક, આપણે કપડાં પહેરીએ છીએ એ ઘણા બધા કુદરતી કાપડમાં કુદરતી રેસાઓમાંથી બનાવેલા છે અને ઘણા કૃત્રિમ રેસાઓમાંથી, તમારા મમ્મી પપ્પાની મદદ લઈ અને એના ભાગ પાડો છો। હવે ચર્ચા કરીએ આપણે કે સંશ્લેષિત રેસા શું છે। હવે માનવ નિર્માણ, માનવ દ્વારા બનાવેલા નિર્માણ એટલે કે માનવે પોતે રેસા બનાવેલા છે એને સંશ્લેષિત રેસા કહેવામાં આવે છે, જે કુદરતી રીતે નથી મળતા પણ માનવ દ્વારા તૈયાર કરેલા છે। હું તમને એક સિમ્પલ ઉદાહરણ દઉં, તમે કોઈ માળા જોઈ હોય તો માળાનો એક ઢાંચો છે એટલે એક મણકા પછી બીજો મણકો, આમ રાઉન્ડ રાઉન્ડ માળા હોય કે લંબગોળ હોય કોઈ પણ આકારમાં હોય, એવી જ રીતે તમે યુપીન યુપીનને એક પીન યુપીન એવી રીતના આમ તમારી ટેક્સ્ટબુકની અંદર પાઠ્યપુસ્તકમાં એનું એક ચિત્ર આપેલું છે, તમે જોઈ શકશો। હવે આ જે છે એ બધાને આ એક સાંકળ જેવું બની જાય છે। હવે જ્યારે અહીંયા શું છે કે સંશ્લેષિત રેસા શું છે, તો કે એક નાના નાના એક એકમો બનેલા છે અને એ એકમોને જોડતું એક આખી કડી બને છે અને એમાંથી એક આખો આખો ઢાંચો તૈયાર થાય છે। હવે એને કહેવામાં આવે છે પોલિમર। પોલિમર એટલે શું, તો કે પોલિમર એક ગ્રીક શબ્દ છે, પોલી અને મર, પોલી એટલે ઘણા બધા અને મર એટલે ભાગ એટલે કે એકમ, ઘણા બધા એકમોનું બનેલું એક તંત્ર જેને આપણે કહી શકીએ એ છે પોલિમર। હવે નાના નાના એકમો જે છે એક આખો સમૂહ તૈયાર થાય છે અને એમાંથી બને છે એક માનવ નિર્મિત રેસા। હવે આના વિશે વધારે વાત કરીએ તો સંશ્લેષિત રેસાના પ્રકાર આપણે જોશું એ જોઈએ, એ પહેલાં હજી એક વસ્તુ યાદ અપાવી દઉં કે સંશ્લેષિત રેસા જે છે એ નાના નાના એકમો રાસાયણિક પદાર્થ છે, રાસાયણિક પદાર્થ છે એનાથી બને છે અને મોટો એકમ બને છે એને પોલિમર કહે છે। હવે આ તો માનવ નિર્મિતની વાત થઈ, પણ કુદરતમાં પણ પોલિમર જોવા મળે છે કુદરતી, એને કપાસ નો સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે, એ ગ્લુકોઝના નાના નાના એકમથી તૈયાર થાય છે અને એ પણ કુદરતી પોલિમર તરીકે ઓળખાય છે। હવે આપણે સંશ્લેષિત રેસા જે છે એના પ્રકાર જોઈએ, તો પ્રકારમાં આજે આગળ વધીએ એ પહેલાં હું તમને થોડીક જૂની વાત યાદ દેવડાવી દઉં, અગાઉના ધોરણમાં તમે ભણી ચૂક્યા છો કઈ બાબત। હવે રેસમ, આ કાપડથી તો તમે પરિચિત જ છો, હવે રેશમી કાપડ ખાસ કરી અને ઘણા સમય પહેલાં લાંબા સમયની વાત છે ચીનમાં તૈયાર થતું અને એ બનાવવાની જે પ્રક્રિયા હતી એ રેશમના કીડામાંથી બને છે, તમને યાદ આવી ગયું ને, હા, તો એ રેશમના કીડામાંથી તૈયાર થાય છે પણ એ ચીનમાં બન્યું। હવે આ પ્રોસેસને એ લોકોએ ગુપ્ત રાખી હતી એટલે કોઈ વિશ્વમાં કોઈને ખબર નથી, પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના ઉપર રિસર્ચ કર્યું એટલે કે સંશોધન કરી અને એક નવું તૈયાર કર્યું અને એ કાપડ તૈયાર કર્યું, એને કહેવાય છે રેયોન। રેયોન જે છે એ ખાસ કરીને એનું નામ શું છે ખબર છે, કૃત્રિમ રેશમ, એટલે કઈ રીતે બને છે એની એક પ્રોસેસ છે કે લાકડાના માવા ઉપર થોડીક રાસાયણિક પ્રક્રિયા કરી અને તૈયાર કરવામાં આવે છે એને એ કાપડ છે એ રેયોન। હવે જોવામાં પણ સસ્તું, વાપરવામાં પણ સારું, ટકાઉ પણ સારું, ચમકીલું, પેલું જે ઓરિજિનલ એટલે કે જે મૂળ રેશમ હતું જે ચીન પાસે એની પદ્ધતિ હતી, પછી તો ધીમે ધીમે બધા ખબર પડવા માંડી, પણ એ હતું બહુ મોંઘું હતું, આકર્ષક કપડું બહુ, બધાને બહુ પસંદ પડે પણ મોંઘું એટલું અને મળતું પણ ઓછા પ્રમાણમાં, પણ જ્યારથી રેયોન આવી ગયું ત્યારથી એ વસ્તુનો જે માંગ હતી એ ઘણી બધી ઘટી ગઈ। હવે રેયોનને શું કરવામાં આવે છે, એ વસ્ત્ર તરીકે પણ ઉપયોગમાં આવે છે, સાથે સાથે ઊન સાથે કપાસ સાથે એને વણીને અને નવા એના માની લો ઊન છે તો એને રેયોન સાથે વણી એટલે તૈયાર કરી અને ચટાઈ બનાવવામાં આવે છે। કોટન એટલે કે કપાસ સાથે રેયોનને મિક્સ કરી અને કપડાં બનાવવામાં આવે છે, આ રીતે પણ તૈયાર થઈ શકે। હવે રેયોન વિશે આપણે ચર્ચા કરી,
નાયલોન વિશે ચર્ચા કરીએ.